આગામી 10-12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યનું વાતાવરણ અલગ મિજાજમાં હોય તેમ જણાઈ રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 8 અને 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે, તો ખરાબ હવામાનને કારણે હવાઈ મુસાફરીને અસર પડવાની સંભાવના છે. આથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટીમાં આવનારા ઉદ્યોગપતિઓની ફ્લાઇટ મોડી પડી શકે છે. તો આગામી 24 કલાક વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. ત્યારબાદ છૂટાછવાયા વાદળબંધાનું સર થતા રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. ત્યારબાદ 3જા દિવસે કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 8 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 3જા દિવસ એટલે કે 8 જાન્યુઆરી સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તથા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 9 જાન્યુઆરીના રોજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.